गुड मॉर्निंग विद्यार्थी मित्रों अने वाली मित्रों, सप्तर्षि विद्या संकुल में आपनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आपणे धोरण 2 विषय कलोल में आगळना वीडियो में प्रकरण नंबर 5 मारे तो बस रमवू छे ए प्रकरण में आपणे पेज नंबर 65 सुधी अभ्यास पूर्ण कर्यो हतो। तो बाळको, आजे आपणे धोरण 2 विषय कलोल में पेज नंबर 66 થી આપણો અભ્યાસ શરૂ કરીશું। તો બાળકો, તમે પણ તમારું કલોલનું પાઠ્યપુસ્તક ખોલો અને પેજ નંબર 66 પર જુઓ। તો બાળકો, તમે પણ તમારું કલોલનું પાઠ્યપુસ્તક ખોલો અને પેજ નંબર 66 પર જુઓ। તો બાળકો, આપણે ધોરણ 2 વિષય કલોલમાં આગળના વિડિયોમાં પ્રકરણ નંબર 5 મારે તો બસ રમવું છે એ પ્રકરણમાં આપણે આગળના વિડિયોમાં એક સરસ મજાનું ભાઈ બહેનનું ગીત જોયું હતું, બરાબર ને? અને તે ઉપરથી પ્રશ્નોની ચર્ચા પણ કરી હતી અને આપણે પેજ નંબર 65 સુધી અભ્યાસ પૂર્ણ કર્યો હતો। તો બાળકો, આજે આપણે ધોરણ 2 વિષય કલોલમાં પ્રકરણ નંબર 5 માં મારે તો બસ રમવું છે એ પ્રકરણમાં પેજ નંબર 66 થી આપણો અભ્યાસ શરૂ કરીશું। તો બાળકો, જુઓ પેજ નંબર 66 પર તમને શું સૂચના આપેલી છે, એ સૂચનાને આપણે કરવામાં આપીશું 18। તો સૂચના આપેલી છે તમને, તમને ગમતા ફૂલ દોરો। અહીં 4 ફૂલો દોરો અને તેના રંગ કરતા જુદા રંગો પૂરો। તો બાળકો, હવે શું કરવાનું છે, અહીં 4 ફૂલ દોરવાના છે અને એ ફૂલ કરતા એના જે રંગ હોય એના કરતા જુદા રંગો પૂરવાના છે। તો અહીંયા આપણે 4 ફૂલો દોરીશું। પહેલું ફૂલ દોરીશું ગુલાબ, બીજું સૂર્યમુખીનું, ત્રીજું કમળનું અને ચોથું બારમાસીનું। એમ 4 ફૂલો દોરીશું અને એ બધા જ ફૂલોમાં એ ફૂલોના રંગ કરતાં આપણે જુદો રંગ પૂરવાનો છે। તો બાળકો, અહીંયા જુઓ, પહેલો છે શેનું છે, ફૂલ ગુલાબનું। તો અહીંયા આપણે લખવાનું પહેલાં નામ ગુલાબ અને ત્યારબાદ છે વ્યવસ્થિત પેન્સિલ વડે ગુલાબનું ચિત્ર દોરવાનું છે આવી રીતે, અને ત્યારબાદ એમાં રંગ કેવો પૂરશું, ગુલાબનો રંગ છે આપણે એના કરતાં અલગ રંગ પૂરીશું, તો ગુલાબનો રંગમાં આપણે પીળો રંગ પૂરીશું। બાળકો, ત્યારબાદ છે બીજા નંબરનું ચિત્ર છે સૂર્યમુખીનું છે। તો સૂર્યમુખીનું તમને ફૂલ દેખાય છે, એ સૂર્યમુખીના ફૂલ તમારે વ્યવસ્થિત દોરવાનું છે અને સૂર્યમુખીના ફૂલનો રંગ કેવો હોય છે, પીળો હોય છે, તો આપણે એમાં એના કરતાં જુદો રંગ પૂરવાનો છે। તો આપણે કેવો રંગ પૂરીશું એમાં, તો આપણે એમાં લાલ રંગ પૂરીશું, બરાબર ને બાળકો? તો તમારે પણ આવી જ રીતે પેન્સિલ વડે તમને જેવું આવડે એવા ચિત્રો તમારે દોરી અને રંગ પૂરવાના છે। તો જુઓ બાળકો, હવે ત્રીજા નંબરનું ચિત્ર શું છે, ત્રીજા નંબરનું ચિત્ર છે કમળનું। તો અહીંયા આપણે નામ લખીશું કમળ, અને બાળકો કમળમાં રંગ કેવો હોય છે, ગુલાબી કલરનો હોય છે, તો આપણે એને રંગ કરતાં જુદો રંગ પૂરવાનો છે। તો આપણે એમાં કેવો રંગ પૂરીશું, કેસરી રંગ પૂરીશું। ત્યારબાદ બાળકો, ચોથા નંબરનું ચિત્ર આવશે, ચોથા નંબરનું ચિત્ર છે કયું છે, બારમાસીનું। તો આપણે લખવાનું બારમાસી, અને ત્યારબાદ શું કરવાનું છે બાળકો, તમારે આવી રીતે વ્યવસ્થિત ચિત્ર દોરવાનું છે બારમાસીનું, અને બારમાસીના ફૂલનો રંગ કેવો હોય છે, સફેદ હોય છે। તો બાળકો, આપણે એમાં કેવો રંગ પૂરીશું, તો બાળકો એમાં આપણે રંગ પૂરીશું વાદળી રંગ। કયો રંગ પૂરીશું, વાદળી। તો બાળકો, હવે તમારે ક્યાં ક્યાં ચિત્રો દોરવાના છે ફૂલના, એક ગુલાબનું પહેલું, બીજું સૂર્યમુખીનું, ત્રીજું કમળનું અને ચોથું બારમાસીનું, અને પછી એ શું કરવાનું છે, એ ફૂલમાં રંગ કરતાં જુદા રંગો તમારે પૂરવાના છે, બરાબર ને બાળકો? તો આ જે તમારે પ્રવૃત્તિ છે એ તમારે ઘરે લેશનમાં કરવાની છે। તો બાળકો, આ હતું આપણું પેજ નંબર 66। હવે આગળનો અભ્યાસ આપણે પેજ નંબર 67 પર જોઈશું। તો જુઓ બાળકો, આ છે આપણું પેજ નંબર 67। તો પેજ નંબર 67 પર તમને જે સૂચના આપેલી છે એ સૂચનાને આપણે ક્રમ શું આપીશું, 19। તો તમારે પણ સૂચનાને ક્રમ આપવાનો છે 19। તો જુઓ બાળકો, સૂચના શું આપેલી છે, ચાલો રમીએ। તો બાળકો, તમને તો રમવું ખૂબ જ ગમતું હશે અને તમે તમારા મિત્ર સાથે મળીને અલગ અલગ રમતો પણ રમતા હશો, રમો છો ને બાળકો? તો ચાલો એક સરસ મજાની બીજી આપણે રમત જોઈએ। તો તમારે શું રમત રમવાની છે, એના માટે તમારે શું શું વસ્તુ જોઈશે? તો પેલું છે, તમને પેલું કરીને આપેલું છે, શું જોઈશે પ્રશ્ન પૂછેલો છે, તો તમારે શું લેવાનું છે, એક દડો। તો જુઓ બાળકો, અહીંયા એક છોકરી છે એ દડો લઈને ઊભી છે, પછી શું કરવાનું છે, એક દડો લો, પછી શું કરવાનું છે, તેને હવામાં ઉછાળો। તો બાળકો, અહીંયા જુઓ, જે છોકરી છે શું કરી રહી છે, હવામાં છે દડો ઉછાળી રહી છે।
तो बाळको पछी तमारे शुं करवानुं छे, पछी एक दड़ो लेवानो छे अने दड़वाने छे हवामां उछाड़वानो छे। पछी शुं करवानुं, दड़ो पाछो आवे त्यारे झीली लो, एटले के जो पहेला उछाड़वानो छे ने पछी आ छोकरी शुं करी रही छे, दड़ाने पाछो कैच करी रही छे। फरी दड़ो उछाड़ो अने झीलो, એટલે કે હવે પાછો ઝીલી લીધો, પછી પાછો શું કરવાનું, પાછા દડાને ઉછાળવાનો, પાછો દડાને ઝીલવાનો। પછી તમને પ્રશ્ન પૂછેલો છે, તમે કેટલી વાર દડો ઉછાળીને ઝીલી શક્યા? તો બાળકો તમારે શું કરવાનું છે, તમારે દડો લઈ અને તમારે ટ્રાય કરવાની છે, દડો છે એ ઉછાળવાનો છે અને પછી કેચ કરવાનો છે અને પછી જોવાનું છે કે તમે દડો છે કેટલી વાર ઝીલી શકો છો અને ઉછાળી શકો છો। શબ્દમાં તમારે અહીંયા લખવાનું છે। તો બાળકો વધીને વધીને તમે 10-12 વખત છે દોડો ઉછાળીને ઝીલી શકો છો। તો અહીંયા આપણે શબ્દમાં લખીશું 10, તો તમારે પણ પેન્સિલ વડે અહીંયા લખતું લખી લેવાનું છે। શું લખવાનું છે, 10। તો તમે કેટલી વાર દોડો ઉછાળીને ઝીલી શક્યા, 10 વાર। ત્યારબાદ આગળ તમને શું આપેલું છે, બીજું શું જોઈશે? હવે બાળકો એક રમત છે પૂરી થઈ ગઈ છે, હવે બીજી રમત છે રમવી છે ને, તો હવે તમારે શું જોઈએ, તો તમારે 20 લખોટી અથવા 20 વટાણા। તો તમારે શું લેવાનું છે, 20 લખોટી અથવા વટાણા। 20 સંખ્યા કેટલી છે, 20 લેવાની છે અને ફરી રમત રમવાનું શરૂ કરવાનું છે। તો હવે તમારે કઈ રીતે રમત રમવાની છે, 3-3ની ટીમ બનાવો। તો બાળકો હવે શું કરવાનું છે, આગળની રમત હતી એ તમારે એકલા રમવાની હતી, હવે આ રમત છે તમારે ટીમ બનાવવાની છે, 3-3ની બે ટીમ બનાવવાની છે। પછી શું કરવાનું છે, તો કે ટીમ પાડી અને અલગ અલગ તમારે આ જે રમત છે રમવાની છે। તો હવે આપણે આગળ જોઈએ પેજ નંબર 68 પર કે આ રમત છે કઈ રીતે રમવાની છે। તો બાળકો જુઓ પેજ નંબર 68 પર તમને એ રમત કઈ રીતે રમવાની છે તમને આપેલું છે। શું કરવાનું, થાળીમાં લખોટીઓ મૂકો। શું કરવાનું છે, થાળીમાં તમારે લખોટીઓ મૂકવાની છે, દેખાય છે બાળકો તમારે કેટલી લખોટીઓ લેવાની છે, 20, અને જો અહીંયા 20 લખોટી છે થાળીમાં મૂકેલી છે। પછી શું કરવાનું છે, પહેલી બે આંગળીથી લખોટી પકડી થાળીમાંથી ડબ્બામાં નાખો। શું કરવાનું, પછી જો આ થાળી છે એમાંથી શું કરવાનું, અહીંયા જો તમને દેખાય છે ચિત્રમાં, પહેલી બે આંગળીથી લખોટી લઈ અને શું કરવાનું છે, થાળીમાંથી લઈને ડબ્બામાં નાખવાની છે। પછી શું આપેલું છે, હવે તમને કઈ ટીમે પહેલાં બધી લખોટીઓ ડબ્બામાં ભરી દીધી તે ટીમના સભ્યોના નામ લખો। તો બાળકો હવે તમારે શું કરવાનું છે, તમે જો બે ટીમ બનાવેલી હોય તો તમારે શું કરવાનું, એ બંને ટીમમાંથી જે ટીમ પહેલાં છે એ લખોટીઓ બધી ડબ્બામાં ભરી દે એના અહીંયા નામ સભ્યોના નામ લખવાના છે। તો બાળકો એ તમારે અહીંયા તમારી જાતે નામ લખવાના છે। તો હવે આપણે આગળની સૂચના જોઈએ, તો જુઓ બાળકો આગળ તમને શું સૂચના આપેલી છે, ચાલો ગાઈએ ગીતડું। તો બાળકો ગીત ગાવું છે ને, તો ફરી એકવાર આપણે ગીત ગાવાનું છે। કયું ગીત, આપણે જ્યારે પ્રકરણ નંબર 5ની શરૂઆત કરી હતી ત્યારે આગળ ગીત ગાયું હતું, ગોળ ગોળ ઘાણી કિતે કિતે પાણી, તો એ ગીત છે તમારે અહીંયા ગાવાનું છે। તો બાળકો હવે જો આગળની સૂચના આપણે જોઈએ, તો બાળકો આગળની સૂચનામાં આપણે ક્રમ આપ્યો હતો 19, તો અહીંયા આપણે ક્રમ આપીશું 20, તો તમારે પણ ક્રમ આપી દેવાનો છે। સૂચના શું આપેલી છે તમને, ચિત્રને તેની સૂચના પાછળ લાગુ પડતા ચિત્રના નંબર લખો, ત્યારબાદ તે મુજબ રમો। તો બાળકો હવે શું કરવાનું છે, તમને ચિત્ર દેખાય છે, ચિત્ર તમે ધ્યાનથી જુઓ। તો જુઓ બાળકો પેલું ચિત્ર છે શું છે, પેલું ચિત્ર છે છોકરો છે દોડી રહ્યો છે પણ એના બંને હાથ છે હલાવ્યા વગર એ દોડે છે। પછી બીજા ચિત્રમાં જે છોકરો છે દેડકાની જેમ દોડી રહ્યો છે। ત્રીજા ચિત્રમાં છે છોકરી શું કરી રહી છે, લંગડી લઈને દોડી રહી છે। ચોથા ચિત્રમાં છે શું કરી રહ્યા છે, તો કે એક જે મિત્ર છે એના પોતાના મિત્રના ખભા ઉપર હાથ મૂકી અને સાથે દોડી રહ્યા છે। અને પાંચમા ચિત્રમાં શું આપેલું છે, પાંચમા ચિત્રમાં તમને જે છોકરો છે એને એક હાથ અને બે પગ વડે એ જોવો વ્યવસ્થિત દોડે છે, એ રીતે તમને પાંચ ચિત્રો આપેલા છે। તો બાળકો હવે તમારે અહીં શું કરવાનું છે, તો હવે તમારે અહીં ચિત્રમાં જે તમને અહીંયા ક્રમ આપેલા છે આ વાક્ય આપણે વાંચતા જવાના છે અને ત્યારબાદ એ ચિત્રના ક્રમ નંબર અહીંયા લખતા જવાના છે। તો પેલું તમને શું આપેલું છે, દેડકાની જેમ દોડો। તો બાળકો હવે શું કરવાનું છે, દેડકાની જેમ દોડો। તો જુઓ બાળકો અહીંયા એ ચિત્ર તમને ક્યાં દેખાય છે, એ ચિત્ર છે અહીંયા બીજા નંબરનું છે, તો અહીંયા આપણે ક્રમ લખીશું 2, તો તમારે પણ ક્રમ લખતું જવાનું છે। ત્યારબાદ છે બીજું, લંગડી લઈને દોડો। તો બાળકો અહીંયા જુઓ લંગડી લઈને કોણ દોડી રહ્યું છે, જે આ ત્રીજા નંબરમાં જે છોકરી છે એ
लंगड़ी लईने दौरी रही है। तो ये चित्र ने अपने क्रम शू है त्रण, तो अहीं अपने क्रम आपीशू त्रण। त्यारबाद छे मित्रना खभे हाथ मूकी साथे दोड़ो। तो हवे जो क्या नंबर नु चित्र छे एवं देखाय छे तमने, ध्यान थी जो जे चौथा नंबर नु चित्र छे एमा एक मित्र छे पोताना मित्रना खभा उपर हाथ मूकीने दोड़ी रह्यो छे। तो ए चित्रनो क्रम शू छे चार, तो आपणे अहींया नंबर आपीशुं चार। त्यारबाद छे हाथ हलाव्या वगर दोड़ो। तो बाळको अहींया जो तमने पांच चित्रो आपेला छे, पांच चित्रमांथी तमने क्यूँ चित्र एवुं लागे छे? तो जो अहींया पहेलुं चित्र छे ए छोकरो छे हाथ हलाव्या वगर दोड़ी रह्यो छे। तो अहींया आपणे क्रम आपीशुं एक। त्यारबाद छे आगळ एक हाथ अने बे पगे दोड़ो। तो बाळको जो अहींया तमने चित्र देखाय छे, चित्र तमे ध्यानथी जुओ। तो जुओ बाळको ए तमने चित्र नंबर पांच में देखाय रह्युं छे, एक हाथ अने बे पग वडे छोकरो छे दोड़ी रह्यो छे। तो आपणे ए चित्रने अहींया क्रम आपीशुं पांच। तो आपणे अहींया शुं लखीशुं? पांच। तो बाळको तमारे पण आवी ज रीते छे चित्रने क्रम आपी देवाना छे। तो बाळको आ हतुं आपणुं पेज नंबर 68। हवे आगळनो अभ्यास आपणे पेज नंबर 69 पर जोईए। तो बाळको जुओ पेज नंबर 69 पर तमने जे सूचना आपेली छे, सूचनाने आपणे क्रम આપીશું 21। तो તમારે પણ ક્રમ આપી દેવાનો છે। ત્યારબાદ તમને સૂચના શું આપેલી છે, હવે આગળ આપણે રમત રમી, હવે આગળ અહીંયા બીજી રમત રમવાની છે। તો શું આપેલું છે, વાંચો અને રમો। તો શું આપેલું છે તમને, આ ચિત્ર ધ્યાનથી જુઓ, એમાં એક પગે છે રૂમાલ બાંધેલો છે અને રૂમાલનો છેડો છે નીચે લટકતો છે। તો જુઓ સૂચના આપેલી છે, મેદાનમાં કે વર્ગમાં એક ગોળ દોરો, રૂમાલ લટકતો રહે તેમ પોતાના જમણા પગ સાથે બાંધો। શું કરવાનું છે, રૂમાલ લટકતો રહે તેવી રીતે બાંધવાનો છે જમણા પગમાં। ત્યારબાદ વર્તુળમાં ચાલવાનું શરૂ કરો, બીજાના રૂમાલ પર પગ મૂકવાનો પ્રયત્ન કરો, જેનો રૂમાલ બીજાના પગ નીચે આવી જાય તે આઉટ ગણાય। તો બાળકો હવે તમારે આ રમત છે ઘરે તમારા મિત્ર સાથે રમવાની છે। તો શું કરવાનું, પહેલાં એક ગોળ દોરવાનું અને પછી તમારે જમણા પગે રૂમાલ છે લટકતો રહે તે રીતે તમારે જમણા પગે રૂમાલ બાંધવાનો છે, પછી વર્તુળમાં ચાલવાનું શરૂ કરવાનું અને બીજાના રૂમાલ પર પગ મૂકવાનો પ્રયત્ન કરવાનો, જેના રૂમાલ બીજાના પગ નીચે આવી જાય તે જે છે એ આઉટ ગણા છે, એવી રીતે તમારે રમત રમવાની છે। અને પછી જે તમને આપેલું છે, છેલ્લે કોણ આઉટ ના થયું, તો બાળકો તમારે જે અહીંયા છેલ્લે આઉટ ના થાય એનું તમારે અહીંયા નામ છે એ લખવાનું છે। તો આ રમત છે તમારે ઘરે રમવાની છે। ત્યારબાદ હવે આગળ જોઈએ। તો જુઓ બાળકો આગળ તમને સૂચના આપેલી છે, સૂચનાને આપણે ક્રમ આપીશું 22। તો સૂચના શું આપેલી છે, વાતચીત। તો એમાં હવે શું કરવાનું છે, કેટલાક પ્રશ્નો પૂછેલા છે, તમારે શું કરવાનું છે હવે એના વિશે ચર્ચા કરવાની છે। તો આગળ તમે જે રમત રમી એ રમત પરથી તમને અહીંયા પ્રશ્નો પૂછેલા છે, રમવાની મજા આવી, શું કરવાની મજા આવી? તો બાળકો તમે આ જેટલી રમત રમી એમાંથી તમને કઈ રમત રમવાની મજા આવી અને શું કરવાની મજા આવી તમારી ચર્ચા કરવાની છે। ત્યારબાદ છે બીજું, રમત રમવા માટે પહેલાં શું કર્યું પછી શું કર્યું? તો બાળકો રમત તમે જે આ ચાર રમત તમે જોઈ આગળ એ રમતમાં તમે પહેલાં શું શું કર્યું અને પછી શું શું કર્યું એ તમારે વિશે ચર્ચા કરવાની છે। અને ત્યારબાદ છે છેલ્લે કોણ પડી ગયું હતું, તો છેલ્લી જે રમત તમે રમ્યા એમાં કોણ પડી ગયું, કોના રૂમાલ પર તમે પગ દીધો હતો એ તમારે એના વિશે પણ ચર્ચા કરવાની છે। ત્યારબાદ છે આગળ સૂચના, એને આપણે ક્રમ આપીશું 23। તો શું આપેલું છે, મિત્રો સાથે મળી નીચેની સૂચનાઓની ચિઠ્ઠીઓ બનાવો। તો બાળકો તમારે તમારા મિત્ર સાથે મળી અને સૂચના જે આપેલી છે એવી ચિઠ્ઠીઓ બનાવવાની છે। તો કઈ કઈ ચિઠ્ઠીઓ બનાવશો તમે, પહેલી ચિઠ્ઠી બનાવવાનું એમાં લખવાનું, ચાર ગુદકા મારો, બીજી ચિઠ્ઠીમાં કમર પર હાથ મૂકી પાંચ ડગલા ચાલો, ત્રીજી ચિઠ્ઠીમાં લખવાનું સ્કૂટર ચલાવો, ચોથી ચિઠ્ઠીમાં લખવાનું બંને ઘૂંટણ પર હાથ રાખી ચાલો, પાંચમી ચિઠ્ઠીમાં લખવાનું દેડકાની જેમ દોડો, છઠ્ઠી ચિઠ્ઠીમાં લખવાનું કાર ચલાવો, સાતમી ચિઠ્ઠીમાં લખવાનું ત્રણ તાળી પાડો અને આઠમી ચિઠ્ઠીમાં લખવાનું અવડા પગે ચાલો। તો બાળકો તમારી આ જે ચિઠ્ઠીઓ છે એ બની ગઈ છે, પછી તમારે શું કરવાનું છે, બધી ચિઠ્ઠીઓને વાળી દેવાની છે। પછી શું કરવાનું, બધી ચિઠ્ઠીઓ વાળીને ભેગી કરો, વારાફરતી ચિઠ્ઠી ખેંચો, જેની ચિઠ્ઠીમાં જે આવે તે મુજબ કરો, બાકીના મિત્રો તે ઓળખી કાઢશે। તો બાળકો હવે શું કરવાનું છે, એ ચિઠ્ઠીઓ વાળી ગઈ હોય ચિઠ્ઠીઓ બધી મૂકી દેવાની છે અને પછી શું કરવાનું છે,
પછી તમારે ચિઠ્ઠીઓ છે એ ખેંચવાની છે અને પછી જે મિત્રએ ચિઠ્ઠી ખેંચી છે એ એક્શન કરે પછી તમારે કહેવાનું કે ચિઠ્ઠીમાં શું લખેલું છે એ તમારા મિત્ર છે શોધી લેશે। તો બાળકો આ રમત પણ છે તમારે તમારા મિત્ર સાથે રમવાની છે। તો બાળકો અહીંયા આપણું પેજ નંબર 69 પૂર્ણ થાય છે। તો બાળકો આજનો અભ્યાસ આપણે અહીં પૂર્ણ કરીશું। હવે તમે બધા તમારું આજનું લેસન તમારી નોટબુકમાં નોંધ કરી લેજો। તો બાળકો આ છે તમારું આજનું લેસન, તમે પણ તમારી નોટબુકમાં નોંધ કરી લેજો। આજનું તમારું લેસન છે કલોલ પાઠ્યપુસ્તકમાં પાના નંબર 66 પરના ફૂલના ચિત્રો દોરી રંગ પૂરવો। તો બાળકો મેં તમને આગળ જે ચિત્રો બતાવ્યા છે ચિત્ર પ્રમાણે તમારે વ્યવસ્થિત એ ચિત્રો દોરવાના છે અને ચિત્રમાં ફૂલ કરતાં અલગ રંગના રંગો છે એ પૂરવાના છે। તો બાળકો આવતા વિડીયોમાં નવા અભ્યાસક્રમ સાથે ફરી મળીશું। થેન્ક યુ।